જય સ્વામિનારાયણ. બારમું વચનામૃત આપણે જે પઠન કર્યું એ વચનામૃત અતિશય ઝીણું છે, ગહન છે, તાત્વિક છે, બૌદ્ધિક છે, જ્ઞાનાત્મક છે, અને પુરાણનું જે દ્રષ્ટિબિંદુ છે એને પરિપુષ્ટ કરનારું આ વચનામૃત છે. જલ્દી સમજમાં કંઈ આવે એવું નથી, પણ પ્રધાનપણે આ વચનામૃતમાં પાંચ બાબતનું નિરૂપણ છે. પહેલી બાબત, પુરુષ, પ્રકૃતિ અને કાળ એમના સ્વરૂપનું લક્ષણ સહિત વર્ણન છે. બીજી બાબતમાં 24 તત્વ, મહત્તત્વ આદિક જે 24 તત્વ એના સ્વરૂપનું વર્ણન છે. ત્રીજી બાબત, એ જે 24 તત્વો છે એમની ઉત્પત્તિનું વર્ણન છે. ચોથી બાબત, ચાર પ્રકારના પ્રલયનું વર્ણન છે. અને પાંચમી બાબત, ભગવાનનું ધામ કેવું છે એનું વર્ણન છે. તો આ પાંચ વિભાગ, પાંચ બાબત આ વચનામૃતમાં પ્રમુખ છે. એ પાંચમાં પહેલી બાબત, પુરુષ, પ્રકૃતિ અને કાળ એમના સ્વરૂપનું વર્ણન. એ ત્રણમાં પણ પહેલી બાબત, પુરુષનું વર્ણન. પુરુષ કેવો છે, આમાં જે પુરુષનું વર્ણન આવ્યું અને આપણે જે પુરુષ વિશે કહીશું, એ પુરુષ એટલે કોઈ આ સ્ત્રી ને આ પુરુષ ને આ નાન્યતર એવા પુરુષની કોઈ આમાં ચર્ચા નથી. એ પુરુષ કયો કે જે સૃષ્ટિકાળે પરાત્પર પુરુષોત્તમ નારાયણે અક્ષર બ્રહ્મ સામે દ્રષ્ટિ કરી ત્યારે એમાંથી એક મુક્ત ભગવાનની ઈચ્છાને સમજી અને આ સૃષ્ટિના ઉત્પત્તિ કાર્યમાં જોડાયો, એ પુરુષનું વર્ણન છે. હવે એ પુરુષ કેવો છે, તો એ પુરુષનું જે સ્વરૂપ વર્ણન કરે છે એક એક, તો મહારાજે એમ કહ્યું કે પુરુષ છે એ પ્રકૃતિના નિયંતા છે. પ્રકૃતિના નિયંતા તો પુરુષોત્તમ નારાયણ પણ છે, તો આ બંનેમાં ભેદ શું રહ્યો? પુરુષોત્તમ નારાયણ પણ પ્રકૃતિના નિયંતા છે, અને આ એક પુરુષ કે જે પુરુષ અને પુરુષોત્તમને વિશે અતિશય ભેદ છે, તો પુરુષ પણ પ્રકૃતિના નિયંતા છે, પુરુષોત્તમ નારાયણ પણ પ્રકૃતિના નિયંતા છે, તો આમાં ભેદ શું છે? ભેદ બહુ જ ભારે ભેદ છે કે આ જે પુરુષ છે એ કેવળ પ્રકૃતિથી, પ્રકૃતિના જે કાર્યો એના નિયંતા છે, પણ અક્ષરના નિયંતા આ પુરુષ નથી. અક્ષરના નિયંતા પુરુષોત્તમ નારાયણ છે, તો પુરુષોત્તમ નારાયણ અક્ષરના પણ નિયંતા છે, પુરુષના પણ, આ પુરુષના પણ નિયંતા છે અને પ્રકૃતિના પણ નિયંતા છે. જ્યારે આ પુરુષ છે એ કેવળ પોતાનું કાર્ય જ્યાંથી શરૂ થાય છે એવો પ્રકૃતિનો જે સીમાડો છે ત્યાંથી એનું નિયંતાપણું છે, એ પણ પુરુષોત્તમનું આપેલું છે. તો એવો જે પુરુષ પ્રકૃતિના નિયંતા છે, પણ અક્ષરાદિકના નિયંતા નથી. પ્રકૃતિ થકી વિજાતીય છે. પ્રકૃતિ એટલે ફલાણા ભાઈની પ્રકૃતિ સારી નથી, હો એ પ્રકૃતિની વાત નથી, સ્વભાવ પ્રકૃતિની વાત નથી, પણ મૂળ પ્રકૃતિ, મૂળ માયા, એ માયા તત્વ, એ પ્રકૃતિ એનાથી વિજાતીય છે. કોણ? આ પુરુષ. કઈ રીતે વિજાતીય છે? તો એ જે પ્રકૃતિ છે એ સત તો છે પણ ચિત્ત નથી. સત છે, ચિત્ત નથી. ચિત્ત એટલે પ્રકાશમય, જ્ઞાનમય નથી. પ્રકૃતિ અજ્ઞાનમય છે, માયા અંધકારમય છે અને અજ્ઞાનમય છે. જ્યારે આ પુરુષ છે એ એનાથી સ્વરૂપતઃ, સ્વભાવતઃ અતિશય વિજાતીય છે. કારણ કે પુરુષ તો સત પણ છે, ચિત્ત પણ છે, આનંદમય પણ છે, જ્ઞાનમય છે, પ્રકાશમય છે.
એટલે સ્વરૂપ સ્વભાવથી અતિશય વિજાતીય છે અને અખંડ છે. આ પુરુષ છે, અખંડ છે, એનો ખંડ થતો નથી, ભાગ થતો નથી, ટુકડો થતો નથી. એ પ્રકૃતિના જે બ્રહ્માંડો રચાય છે એમાં જોડાવા છતાં પણ એમાંથી જરાય ઓછો થતો નથી, એવો અખંડ ને અખંડ રહે છે. આટલા બધા બ્રહ્માંડોના સર્જનમાં જોડાય છે છતાં એ જરાય પુરુષ ઘસાતો નથી. જેમ આપણું કોઈ હથિયાર હોય, સાધન હોય તો વપરાતા વપરાતા ઘસાઈ જાય, એમ જરાય પણ ખંડ થતો નથી અને માયામાં લેવાતો નથી, એનો ટુકડો જરાય ઓછો થતો નથી. એનું જે જ્ઞાન છે એ અખંડ રહે છે, જ્ઞાન ચ્યુત નથી થતું. પછી અનાદિ છે, બ્રહ્માંડોની આદિ છે, ઉત્પત્તિ છે. બ્રહ્માંડો જે છે એની આદિ છે, એનો પ્રારંભ છે, એની ઉત્પત્તિ છે, પણ આ પુરુષ છે એની ઉત્પત્તિ નથી, એ તો અનાદિ છે, છે જ, પહેલેથી જ છે અને અનાદિ છે, એનો આદિ નથી. કે બ્રહ્માંડોની ઉત્પત્તિ કરવાની હોય ત્યારે એની ઉત્પત્તિ થાય છે એવો એ પુરુષ નથી, પુરુષ અનાદિ છે અને અનંત છે. એક દ્રષ્ટિએ જુઓ તો પુરુષોત્તમ નારાયણના જેટલા વિશેષણો કહી શકાય એ બધા જ આ પુરુષને લાગે, પણ છતાંય પુરુષોત્તમ નારાયણ અનંત છે એમ પુરુષ પણ અનંત છે એમાંય ભેદ છે. જેવી રીતે નિયંતામાં ભેદ છે એવો આમાં પણ ભેદ છે. આ અનંત તો છે, એનો એક અર્થ એ છે કે અનંત એટલે એનો અંત નથી, નાશ નથી થતો. બ્રહ્માંડનો નાશ થઈ જાય તો એની સાથે એનો નાશ નથી થતો, બ્રહ્માંડનો નાશ થાય પણ એની સાથે પુરુષનો અંત આવતો નથી, એનો નાશ થતો નથી. બીજું અનલિમિટેડ અનંત છે, એ અનંતનો અર્થ કેટલો છે કે પ્રકૃતિમાંથી પછી અનંત કોટી બ્રહ્માંડો થાય છે, તો એ અનંત કોટી બ્રહ્માંડો એની આ એના ઉપરાનું આધિપત્ય છે. ત્યારે એનો પાર આવે નહીં, એક બ્રહ્માંડનો પાર ના આવે તો અનંત કોટી બ્રહ્માંડનો પાર કેમ આવે? અને બ્રહ્માંડમાં રહેલા ઈશ્વરાદિક જીવાત્માઓ જે તે બધા એ આ પુરુષને પામી શકે નહીં, અંતને પામી શકે નહીં, માટે આ પુરુષ છે એ અનંત છે. પણ પુરુષો તો નારાયણનું જે અનંતપણું છે એથી જુદું છે, એ તો અક્ષરથી પણ પર છે, અનંત મુક્તોથી પણ પર છે, એનો પાર તો કોઈ પામી શકે. પછી સત્ય છે, ત્રિકાલે પીતિષ્ઠતી, આ છે છે ને છે, સત છે એટલે એને સત્ય કહેવાય છે. ક્યારેય એનો અવબોધ નાશ નથી પામતો, એ ઢંકાતો નથી, એ સત્ય છે. સ્વયં જ્યોતિ છે, એનો જે પ્રકાશ છે એ સ્વયં છે, પોતાનો પ્રકાશ છે, એને બીજેથી પ્રકાશ આવે છે એવું નથી, પણ સ્વયં, જેમ આપણો આત્મા છે એ પણ એક જ્યોતિ સ્વરૂપ છે, એવી રીતે આ પુરુષ છે એ પણ સ્વયં જ્યોતિ છે, પોતાને પ્રકાશે દીપ્તિમાન છે, સર્વજ્ઞ છે, બધું જાણે છે. છતાંય પુરુષોત્તમ નારાયણનું જે સર્વજ્ઞપણું અને આ પુરુષનું સર્વજ્ઞપણું એમાં ભેદ છે. આ સર્વજ્ઞતાનું આનું જે કાર્યક્ષેત્ર છે એ માયા અને માયાના કાર્ય જે તત્વો અને એમાં રહેલા ઈશ્વરાદિક અને જીવાત્માઓ, દેવતાઓ, મનુષ્યો, બધા જ જીવ પ્રાણી માત્ર એને બધાય એ સંપૂર્ણપણે જાણે છે, એટલે એને સર્વજ્ઞ કહેવો છે. પણ અક્ષરધામમાં અનંત કોટી મુક્તો છે એને આ જાણતો નથી, એટલે એનું સર્વજ્ઞપણું આટલા પૂરતું છે. પુરુષોત્તમ નારાયણનું સર્વજ્ઞપણું એનાથી અતિશય પર છે. દિવ્ય વિગ્રહ છે, એનું જે સ્વરૂપ છે એ માયિક નથી પણ ચૈતન્ય પુરુષ છે, માટે એ દિવ્ય વિગ્રહ કહેવાય છે. જેમ ભગવાન છે એ પણ માયિક નથી પણ દિવ્ય વિગ્રહ છે, એવી રીતે આ પુરુષ પણ દિવ્ય વિગ્રહ છે, ચૈતન્ય મૂર્તિ છે, માયાના તત્વથી રચાયેલો આ પુરુષ નથી. અને સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિનું કારણ છે. આ જે સૃષ્ટિમાં જે કોઈ ઘટપટાદિક બધા જ આકારો દેખાય છે, બધા જ આકાર માત્રનું કારણ આ પુરુષ છે. માયા એટલે પ્રકૃતિ તત્વ એ ઉપાદાન કારણ તરીકે એને સ્વીકારી
પોતે નિમિત્ત કારણ બની અને આ બધા જ આકારો આ વિશ્વમાં એ પુરુષ રચે છે. જેવી રીતે કુંભાર છે એ ઉપાદાન તરીકે માટીનો ઉપયોગ કરે છે, માટી છે એ ઉપાદાન કારણ કહેવાય અને કુંભાર છે એ નિમિત્ત કારણ છે. જો એ કુંભાર ન હોય તો માટીમાં જ ઘડા ન થાય. એવી રીતે પ્રકૃતિમાંથી આ બધા આકારો થાય છે, પણ એનું નિમિત્ત કારણ તો આ પુરુષ છે. માટે સમગ્ર આ પ્રવૃત્તિ, આકાર માત્રની જે પ્રવૃત્તિ છે એનું કારણ પુરુષ છે અને ક્ષેત્રજ્ઞ છે. આ જે પ્રકૃતિ, અનંત કોટી બ્રહ્માંડો જે પ્રકૃતિમાંથી થયા, એ જે વિશાળ જે ક્ષેત્ર છે એનો જાણતલ છે, એની જાણબારું કંઈ પણ નથી, એવો અતિશય શક્તિશાળી સમર્થ એવો આ પુરુષ છે. આટલું પુરુષનું વિવરણ આવ્યું. મદારિયા બાંધવાનો એક પુરુષ આવો જો સમર્થ હોય તો પુરુષોત્તમ નારાયણ કેટલા સમર્થ હોય. હવે પ્રકૃતિનું લક્ષણ બતાવે છે. પ્રકૃતિ એટલે મૂળ માયા તત્વ, મહામાયા જેને કહે, મૂળ પ્રકૃતિ કહે, તો એનું સ્વરૂપ કેવું છે તો ત્રિગુણાત્મક છે, ત્રણ ગુણાત્મક. ત્રણ ગુણ કયા? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એ ત્રણ ગુણ વાળી નહીં, એ ત્રિગુણાત્મક છે. ત્રણ ગુણ એ જ એનું સ્વરૂપ છે. સત્વમય, રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણ એ જ એનું સ્વરૂપ છે. ત્રણ ગુણ વાળી નથી. જો વાળી એમ કહીએ તો હજી બીજું પણ કંઈક હોય. જેમ કે એમ કહીએ કે ફલાણા ભાઈ કોણ? ટોપી વાળા, ચશ્મા વાળા, તો હજી એનું સ્વરૂપ એનાથી જુદું છે. કારણ કે ટોપી ઉતારીને મૂકી શકાય, ચશ્મા કાઢીને મૂકી શકાય, પણ આ ત્રણ ગુણ છે એને અલગ ન કરી શકાય. જેવી રીતે કાળી ગાય, તો ગાયમાંથી કાળો રંગ કાઢવો કેમ? એવી રીતે આ માયા છે એ ત્રિગુણાત્મક છે, એ જ એનું સ્વરૂપ છે. ગુણ છે એ જ એનું સ્વરૂપ છે, ભિન્ન નથી. જળ ચિદાત્મક છે. આ જે પ્રકૃતિ છે એ જળ ચિદાત્મક છે. ઘણા આચાર્યો જળ કહે છે, ફક્ત માયા જળ છે. અહીંયા શ્રીજી મહારાજ જળ પણ કહે છે અને પાછી ચિદાત્મક પણ કહે છે. એટલે જળ પણ છે, ચેતન પણ છે. અતિશય વિરોધાભાસ. માયા ચેતન નથી, હકીકતે જળ છે, છતાં ચેતન પણ છે. તો એનો અર્થ શું છે? આ બધી ખૂબ જ શાસ્ત્રીય ચર્ચાઓ છે, પણ ટૂંકમાં કે એને જળ, માયા તો જળ છે, તો હવે ચૈતન્ય કઈ રીતે છે? તો કે એનું જે ઉદર, એનું જે ક્ષેત્ર, એ જે પોતે માયા પ્રકૃતિ, એના ઉદરમાં અનંત કોટી જીવાત્માઓ જે ચૈતન્ય છે એ એના ગર્ભમાં છે. મૂળ કારણાવસ્થામાં એના ગર્ભમાં અનંત કોટી જીવાત્માઓ પડ્યા છે. એ જીવાત્માઓ ચૈતન્ય છે, માટે ચિદાત્મક છે, બાકી તો જળ છે. અને બીજી બાબત કે એ જળ છે એનું એક કારણ કે ચૈતન્ય જીવો એના ઉદર ગર્ભમાં છે એટલે, અને બીજું કે ચૈતન્ય પુરુષ જ્યારે એના સાથે જોડાય છે ત્યારે એ ચૈતન્ય થાય છે. માટે એ માયા છે, પ્રકૃતિ છે, એ જળ ચિદાત્મક છે. જળ પણ છે અને ચૈતન્ય પણ છે, ચિદાત્મક પણ છે અને નિત્ય છે. નિત્ય છે. ભગવાનની માયા શક્તિ પાંચ તત્વો છે, એમાં આહેલું માયા તત્વ નિત્ય અનાદિ તત્વ છે. જેમ ભગવાન અનાદિ છે એમ માયા પણ, પ્રકૃતિ પણ અનાદિ છે. નિર્વિશેષ છે. નિર્વિશેષ એટલે શું? વિશેષ રહિત છે. કયા વિશેષ? પૃથ્વ્યાદિક જે બધા વિશેષો છે એ વિશેષો એ રહિત કારણાવસ્થામાં માયા છે. આકાર પ્રકારે રહિત છે, મૂળ કારણ સ્વરૂપમાં. જ્યારે જે કંઈ એમાં ચહલ પહલ નથી થઈ એ અવસ્થામાં પૃથ્વી આદિ જે આ બધા છે એ વિશેષે રહિત છે, એટલા માટે માયા નિર્વિશેષ કહેવાય છે. આ એનો શાસ્ત્રીય અર્થ છે. પછી જે તે લોકો ઘણા એનો જુદો અર્થ કરતા હોય એ શાસ્ત્ર સંમત ન ગણી શકાય. પછી મહદાદિક સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે. ક્ષેત્ર એટલે ખેતર, પ્રદેશ. ભાઈ એક ખેતર હોય તો કે ભાઈ આ પલાણું મારું ખેતર છે ને એમાં બાજરો ઊભો છે, તો એક ખેતર છે ને એમાં બાજરો છે. એવી રીતે આ જે ખેતર કોનું છે
એટલે હરવા ફરવાનું રહેવાનું સ્થાન કોનું છે માયા પ્રકૃતિ? તો કે જીવ અને મહદાદિક જે સમગ્ર તત્વ એને રહેવાનું સ્થાન આ પ્રકૃતિ છે, એટલે એ બધાનું ક્ષેત્ર છે. અને ભગવાનની શક્તિ છે, માયા છે એ ભગવાનની શક્તિ છે, પુરુષ પણ ભગવાનની શક્તિ છે, માયા પણ ભગવાનની શક્તિ છે, અને હવે ત્રીજું જે આવે છે એ કાળ તત્વ પણ ભગવાનની શક્તિ છે. હવે એનું શું સ્વરૂપ લક્ષણ છે? તો ગુણ સામ્ય અને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ. તો ગુણ સામ્ય અને નિર્વિશેષ એવી જે માયા એને જે ક્ષોભ કરે, તો ગુણ સામ્ય એટલે શું? નિર્વિશેષ તો આપણે જોયું, પણ ક્ષોભ એટલે શું એ થોડું સમજવું જોઈએ. તો ગુણ સામ્ય એટલે ગુણોની સમાનતા, ગુણ સામ્ય એટલે ગુણોની સમાનતા એક જ ગ્રાફમાં. તો ગુણ કયા? સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, એ ત્રણેયની જે સમાન અવસ્થા હોય એને ગુણ સામ્ય અવસ્થા કહેવાય. એટલે જ્યારે માયા કારણ અવસ્થામાં, હજી સૃષ્ટિનું કોઈ પ્રારંભ નથી થયો, ત્યારે એ મૂળ જે પ્રકૃતિ છે એની જે અવસ્થા છે એ ગુણની સામ્ય અવસ્થા છે. એ થોડું એ રીતે સમજો કે આપણું જે શરીર છે એમાં પણ ત્રણ ગુણ છે, અને જેને આપણે શારીરિક દ્રષ્ટિએ જોઈએ તો વાત, પિત્ત અને કફ આ ત્રણ છે. તો વાત, પિત્ત અને કફ એ અત્યારે આપણા શરીરની અંદર વિષમ અવસ્થામાં હોય, સમાન અવસ્થામાં ન હોય. કફ હોય તો બે ઓછા હોય, અથવા બે વધ્યા હોય તો એકાદ ઓછો હોય, પણ ત્રણેય જ્યારે સરખા થાય ને ત્રણેય કોપે એને સન્નિપાત કહેવાય. અને જ્યારે સન્નિપાત થાય ત્યારે માણસ ગુજરી જાય. એટલે ત્રણ દોષ, વાત, પિત્ત અને કફ એ ત્રણેય સરખા થયા એટલે આપણું શરીર પડી જાય. એવી જ રીતે પ્રકૃતિ છે એમાં જ્યારે સામ્ય અવસ્થા હોય છે ત્યારે પ્રકૃતિ એમ જ હોય છે, એટલે એની મૂળ અવસ્થા ત્રણ સમાનમાં. અને રચના થાય તો એ વિષમતા જોઈએ તો જ થાય, સમાન અવસ્થામાં સૃષ્ટિનું કાર્ય ન થાય. જેમ સમાન દોષમાં આપણું શરીર ન ટકે એ જડ થઈ જાય, એવી જ રીતે પ્રકૃતિનું મૂળ કારણ સ્વરૂપ ત્રણેય ગુણની સમાનતાવાળું, માટે ગુણ સામ્ય છે. નિર્વિશેષ એટલે હજી કોઈ આકાર પ્રકાર પ્રગટ થયા નથી, પૃથ્વ્યાદિ વિશેષે રહિત છે. હવે કાળ શું કરે છે? પુરુષ તૈયાર થયો છે, માયા તૈયાર પડી છે, કાળ તત્વ એટલું કરે છે કે એ જે ગુણ સામ્ય અવસ્થામાં માયા છે, નિર્વિશેષ જે માયા છે, પ્રકૃતિ છે, એને કાળ છે ક્ષોભ કરે છે. ક્ષોભ કરે છે એટલે શું? કાલાત ગુણ વ્યતિકર. શ્રીમદ ભાગવત બીજો સ્કંદ પાંચમો અધ્યાય, કે ગુણ જે છે સમાન અવસ્થામાં એને કાળ સંકલ્પ માત્ર કરીને ડિસ્ટર્બ કરી નાખે છે, એને ગ્રાફ ઉલટાવી નાખ્યો. જે સમાન અવસ્થામાં ત્રણ હતા, ત્રણ હતા તો સૃષ્ટિ થાય નહીં, એટલે કાળ હતો એને સંકલ્પ માત્રથી એ જે ત્રણ રજોગુણ, સત્વગુણ અને તમોગુણ એને ડિસ્ટર્બ કરી નાખ્યા, એક સરખા ન રહેવા દીધા, વિષમ અવસ્થા પેદા થઈ ગઈ. અને જેવી વિષમ અવસ્થા પેદા થઈ એટલે તરત જ સૃષ્ટિનું મંડાણ શરૂ થઈ ગયું. આટલું જ સરસ મજાનું કાર્ય એ કાળનું છે. જો સમાન ને સમાન રહે અને કાળ આને ક્ષોભ ન કરે તો સૃષ્ટિમાંથી કંઈ થાય જ નહીં, પ્રકૃતિમાંથી કંઈ થાય જ નહીં. એટલે કાળ એને ક્ષોભ કરે છે, ડિસ્ટર્બ કરે છે. ત્રણ જે ગુણ છે એ ત્રણેયને વિષમ કરી નાખે છે, અને પછી સૃષ્ટિનું કોકડું આખું બધું જ પ્રારંભ થાય છે. તો પુરુષ, પ્રકૃતિ અને કાળ આ ત્રણના સ્વરૂપ આપણે જોયા. વિશેષ કરીને જે પુરુષ અને પ્રકૃતિ એ બે કોણ છે, હકીકતમાં એનું સ્વરૂપ અને હકીકતે એ કોણ છે, એના વિશે વિશેષ ચર્ચા આપણે આવતા રવિવારે 13મા વચનામૃતમાં આવે છે, એટલા માટે આપણે ત્યાં મૂકીએ છીએ. અહીંયા એને વધારે સમય નથી લેતા, કારણ કે ત્યાં બહુ સુસંગત છે, એટલા માટે આપણે અહીંથી ઊંચકી અને ત્યાં રાખીએ છીએ. તો આવતા રવિવારે 13મા વચનામૃતમાં એ પુરુષ અને પ્રકૃતિની એ વિશેષતા, એ ત્યાં એ હકીકતે એ તત્વ શું છે
એ ત્યાં આપણે ચર્ચા લઈશું, અહીંયા એ બાબત પૂરી કરીએ છીએ. હવે 24 તત્વો બીજી બાબત જે છે એનો પ્રારંભ છે. તો 24 તત્વોમાં એક મહત્તત્વ જે ચિત્ત અને મહત્તત્વને અભેદપણું છે, બીજું તત્વ અહંકાર, અને ત્રીજું તત્વ મન, ચોથું તત્વ બુદ્ધિ. તો આપણા પિંડ પ્રત્યે આપણે એને ચાર અંતઃકરણ કહીએ છીએ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. કેટલા થયા? ચાર. ઇન્દ્રિયો કેટલી? 10. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, વાક, પાણી, પાદ, પાયુને ઉપસ્થ 5 કર્મેન્દ્રિયો, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ એ 5 જ્ઞાનેન્દ્રિયો. 5 ને 5 10 ને 4 14. પછી બીજી 5 વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. 5 ભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. 5 ને 5 5 ને 5 10 ને 14 24 થઈ ગયા પૂરા. તો એ 24 તત્વોનું હવે સ્વરૂપતઃ બધું જ વિવરણ મહારાજ સમજાવે છે. પણ એક ખાલી કે આપણે એ 24 તત્વોના વિવરણમાં પડવું નથી, એનું એક કારણ છે. કારણ એ છે કે આ તાત્વિક ચર્ચા જો આમનમ ચાલ્યા જ કરે તો ઘણો સમય લેશે. બીજી બાબત એ છે કે એ બધાને નિરસ કરી મૂકશે. એટલા માટે આપણે એ ચર્ચાને અહીંયા લેતા નથી, પણ તેમ છોડી પણ નથી દેતા. છોડી એ દ્રષ્ટિએ નથી દેતા કે અહીંયા એક સાથે બધું ભારે ભોજન આપ્યું છે, એનો ખાલી સ્વાદ પૂરતો આપણે પુરુષ, પ્રકૃતિ અને કાળનું વિવરણ જોયું. આટલું ભારે ખમ આ તત્વ છે તો આવા 24 લાડવા આવે તો ભાંગી નાખે ને આપણને. તો એને આપણે એવી રીતે કરવું છે કે એક થાળીમાં એક સાથે જમવાને બદલે સવારની જેમ રોજ એક એક લાડુ ખાય તો, અને 24 દિવસ સુધી સ્વાદ આવે. એટલા માટે વચનામૃતમાં જ્યાં જ્યાં એની જરૂરત પડે ત્યાં ત્યાં આપણે આને લઈ અને ત્યાં મમળાવીએ, તો એ વખતે પણ વિષય રસપ્રદ બને અને આપણી ડીશ બરાબર આપને સ્વાદિષ્ટ લાગે. એટલે નિરસતા ન આવે એટલા માટે આપણે એને બહુ જ અત્યારે એક સાથે કોઈ ઉખેડવા માગતા નથી. પણ છતાંય એનો સાર ભાગ જે છે એને આપણે ધારી લેવાનો છે. તો એ સાર ભાગ શું છે? શ્રીજી મહારાજે પ્રારંભમાં એમ કહ્યું, હવે ધ્યાનથી સાંભળજો. શ્રીજી મહારાજે એમ કહ્યું કે આ જે પુરુષ, પ્રકૃતિ, કાળ અને જે 24 તત્વો, એના સ્વરૂપને જ્યારે જીવ જાણે ત્યારે માયા જે હૃદયમાં, જીવના હૃદયમાં રહી છે એ અવિદ્યા એટલે માયા, અને માયાના કાર્ય જે તત્વો એનું જે બંધન, એના થકી જીવ મુકાય છે. હું આપને એ પ્રશ્ન કરું કે આ વાંચીએ તો આપણને સમજાતું નથી, મને સમજાય નહીં, તમને સમજાય નહીં, તો જો સમજાય નહીં વાંચવા છતાં તો પછી યથાર્થ જ્ઞાન તો ક્યાં થાય? તો યથાર્થ જ્ઞાન ન થાય તો આપણે માયા અને માયાના બંધનો એનાથી છૂટી ન શકીએ. તો આપણે છૂટી ન શકીએ તો આપણું થાય શું? કયો વચનામૃત જે બતાવે છે એ ન્યાયે જો સમજાય જ નહીં તો પછી એનાથી આપણે મુક્ત કેમ થઈએ? અને જો માયા ને માયાના કાર્યના જે તત્વો એના બંધનથી છૂટીએ નહીં ત્યાં સુધી તો અક્ષરપદ જે પ્રભુનું ધામ છે ત્યાં જવાય નહીં, તો આપણી દશા શું થાય? બોલો. હવે આમાંથી કોઈને જો સમજાઈ ગયું હોય તો બોલો, તો એને તરત નોખું પડી ગયું હોય. પણ સમજાણું છે તો, હવે સમજાણું નથી તો નોખું નહીં પડે, તો આપણું થાય શું? બીજી બાબત કે આ તત્વોને યથાર્થ સમજે ત્યારે એ તત્વો છે એનાથી મુક્ત થાય. આપણી તો પરિસ્થિતિ આપણે જોઈ લીધી, પણ એક બીજી પણ પરિસ્થિતિ જુઓ કે અત્યાર સુધીમાં અનંત એવા ભક્તો, અનેક ભક્તો થયા છે કે જેને આ 24 તત્વોનું, પુરુષ, પ્રકૃતિ, કાળનું સ્વરૂપ સ્વભાવતઃ કંઈક સમજ કે જ્ઞાન ન હોય, છતાંય એના માયાના બંધન ખરી ગયા છે અને માયા નિવૃત્ત થઈ ગઈ છે, તો એનું શું સમજવું? કારણ કે નરસિંહ મહેતાને પૂછવા જાઓ તો કદાચ નરસિંહ મહેતા બિચારો પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂંપણું મને તુચ્છ લાગે એમ કહીને તો ગોવિંદ ગાય ઠેકડા મંડે મારવા. હવે એને આ તત્વ કઈ કે આ તમે સમજાવી દો તો નરસિંહ મહેતા કદાચ આમાં આ પરીક્ષામાં નાપાસ થાય, ફેલ જ થાય ને, કારણ કે બિચારો ચોરી ન કરે પાછો.
એટલે નરસિંહ મહેતાને આપણે પૂછીએ તો એ આપણને આ તત્વ કઈ રીતે સમજાવે, મીરાબાઈને પૂછીએ ચાલો ભાઈ આ 24 તત્વ સમજાવો લ્યો તો તમે મુક્ત, નહીતર મુક્ત નહીં. અરે મૂકો ને આપણે સુરા ખાચરને પૂછો કે બાપા 24 તત્વ સમજાવો લ્યો અલ્યા, સોમલા ખાચરને પૂછો, ઉકા ખાચરને પૂછો 24 તત્વ સમજાવે, એની સમજમાં નહીં આ કેમ આવે? કદાચ પર્વતભાઈ પણ આના વિશે કેમ માર્ગદર્શન કેટલું આપે, અને તમે એમ પણ ન કહી શકીએ આપણે બધા કે એમાં કઈ માયા હતી, તો પછી વિરોધાભાસ આવ્યો ને. તત્વને તો એ સમજાવી, આને એ સમજાવી શકે, ગોપાળાનંદ સ્વામી સમજાવી શકે, નિત્યાનંદ સ્વામી સમજાવી શકે, સમજી શકે, સુકાનંદ સ્વામી સમજી શકે, મુક્તાનંદ સ્વામી સમજી સમજાવી શકે, બ્રહ્માનંદ સ્વામી સમજીને સમજાવી શકે, પણ બીજા કોઈનું આમાં કામ લાગે નહીં. તો એક મૂળ બાબત છે કે વચનામૃત ખોટું પણ નથી, પણ જ્ઞાનની બે ધારા છે. બે ધારામાં એક ધારા તત્વલક્ષી ધારા છે અને બીજી પરિણામલક્ષી જ્ઞાન ધારા છે. તત્વલક્ષી ધારા શું છે? એ આ તત્વલક્ષી અત્યારે જે વિવરણ છે સ્વરૂપતઃ તત્વનું, એ તત્વલક્ષી વિચારધારા છે, તત્વલક્ષી જ્ઞાન ધારા છે. કઈ રીતે? તો સર્પ છે એ કરડે છે, એ સર્પમાં ઝેર છે, બરાબર ને? તો એક તત્વલક્ષી જે જ્ઞાનને માર્ગે ગયો છે તો એ સર્પ, સર્પની જાતિ કેટલી, સર્પમાં ઝેર કઈ રીતે પેદા થાય, એ ઝેર કઈ જગ્યાએ રહે, એ ઝેરમાં કેવા કેવા તત્વો છે, એ ડંખ કઈ રીતે મારે માણસને કે કોઈ પ્રાણીને, પછી એ ઝેર માણસના લોહીમાં કઈ રીતે ભળે, અને લોહીમાં ભળે તો કયા તત્વને લીધે, એ લોહીમાં કઈ કયા અવયવ છે એને ડેમેજ કરે, એને નુકસાન પહોંચાડે, લોહી કયા તત્વને આધારે જામી જાય, પરિણામે રુધિરાભિસરણ ન થાય અને હાર્ટ બંધ થઈ જાય અને માણસ ગુજરી જાય, આ બધું તત્વલક્ષી જ્ઞાનધારાવાળો છે એની પાસે નોલેજ હોય. પણ એક બીજો પરિણામલક્ષી જ્ઞાનધારાવાળો છે એની પાસે આ તત્વ નથી, આવું જ્ઞાન નથી. સર્પની કેટલી જ્ઞાતિ, વિષમાં કયું તત્વ છે, એ અંદર પ્રવેશ્યા પછી શું શું ફેરફાર કરે, એની પાસે જાણ નથી. પણ એની પાસે પરિણામલક્ષી જ્ઞાન છે કે આ કાકો કરડે એટલે જીવતો કોઈ ના રહે, આ પરિણામલક્ષી જ્ઞાન છે. એ ઝેર ગમે એમ મૂકતો હોય ને ગમે તે પછી શરીરમાં ફેરફાર થતો હોય, પણ જેને જેને કરડ્યો એ કોઈ પછી બચ્ચો નથી, એ પરિણામલક્ષી જ્ઞાન છે. જે પેલો તત્વલક્ષી જ્ઞાનવાળો સર્પ જોઈને ભાગે અને બચે, એ જ રીતે પરિણામલક્ષી વાળો પણ એ જ રીતે સર્પથી ભાગે અને બચે. ફેરફાર કાંઈ રહ્યો? એક તત્વલક્ષી જ્ઞાનધારામાં જાય છે અને એક પરિણામલક્ષી જ્ઞાનધારામાં જાય છે. તો મારે ને તમારી પાસે જો તત્વલક્ષી જ્ઞાનધારા ન હોય તો પરિણામલક્ષી જ્ઞાનધારામાં તો પાસ થવું જ પડે, અને એમાં જે આગળ જે જે ભક્તો પાસ થયા છે એ પરિણામલક્ષી જ્ઞાનધારામાં જ પાસ થયા છે, અમુક જ લોકો તત્વલક્ષી જ્ઞાનધારામાં પાસ થયા છે. છે બંને પરીક્ષા પરમાત્મા તરફથી જ પેપર નીકળે છે, પણ કક્ષા પ્રમાણે એનું આ વિભાગીકરણ થાય છે. તો પરિણામલક્ષી જે જ્ઞાનધારા છે, વિચારધારા છે, એમાં એટલું જ કે ભાઈ સર્પ કરડે અને માણસ મરી જાય. એવી જ રીતે જેમ 24 તત્વો છે એવી જ રીતે આ પિંડમાં પણ 24 તત્વો છે. વિરાટ બ્રહ્માંડમાં જેમ 24 તત્વોથી નિર્માણ થયું છે તો આ પિંડ છે એ પણ 24 તત્વોનું પિંડીકરણ છે. તો એમાં એ સંત પાસે સત્સંગમાં બેસીને સત્શાસ્ત્રથી સદગુરુથી એક પરિણામલક્ષી સમજ પોતાની પાસે સંગ્રહ કરી લે છે. કઈ રીતે સંગ્રહ કરે છે કે ભાઈ પાંચ ભૂત તો સ્વરૂપતઃ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એ જે હોય તે, પણ એ પાંચ તત્વો છે એનું પિંડીકરણ આ મારું પિંડ છે. એટલે આ શરીર છે એમાં જે માંસ દેખાય છે, લોહી દેખાય છે, આ બધું પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ એનું મિશ્રણ છે. સમય આવશે એટલે બધા જ પાછા પંચત્વ પામી જવાના છે અને શરીર બધું જ ખલાસ થઈ જવાનું. આ તો પૃથ્વીનો જળનો તેજનો વાયુનો પિંડો છે, આમાં કંઈ મોહ રાખ્યા જેવો નથી. આજે છે ને કાલે પાછો પૃથ્વી પૃથ્વીમાં, જળ જળમાં, તેજ તેજમાં, વાયુ વાયુમાં, આકાશ આકાશમાં લીન થઈ જવાનો છે. આ પરિણામલક્ષી જ્ઞાન છે, આ ઘડો રહેવાનો નથી. આ પરિણામલક્ષી એણે પાંચ તત્વોનું પોતાના પિંડીકરણમાં એક માપ લઈ લીધું સદગુરુને સંતને સત્સંગથી કે ભાઈ શરીર છે એ પાંચ તત્વનું પૂતલું છે. આ કાયા, આ કાચની પૂતળી ક્યારે ફૂટી જાય એનો કોઈ ભરોસો નથી, અને નજર સામે એ બળી જાય એટલે બધા જ તત્વો વિખાઈ જાય છે. પૂરું થયું?
તો એની પાસે આ જ્ઞાન છે, એટલા માટે શરીરમાં મોહ પામતો નથી. જેમ પેલી ધૂળ સમજે છે એમ આને પણ ધૂળ સમજે છે, એવું એની પાસે પરિણામલક્ષી જ્ઞાન છે. અને એ આપણે મેળવવું જ રહ્યું, જો ન આવે તો આપણે આ દેહમાંથી મુક્ત થઈ શકીએ નહીં. બીજી બાબત, પંચ વિષયોમાં, પંચ વિષયો છે તો વિષમ યાંતિ ઇતિ વિષયા, વિષ એટલે ઝેર, પોઈઝન. ઝેરને જે આપણા પાસે અંદર લઈ આવે એને વિષય કહેવાય, ઝેર લાવી લાવીને આપણી અંદર ઠાલવે એને વિષય કહેવાય. એટલે આ વિષયો છે એ તો સતત ઝેર જ ભરે છે, એટલે વિષયો ઝેરરૂપ છે. અને જેમ પેલો સર્પ કરડે ને માણસ મરી જાય, એમ વિષયોનું ઝેર મારામાં આવશે તો મારું કલ્યાણ બગડી જશે અને મારે આત્યંતિક કલ્યાણ નહીં મળે, એવું એના બુદ્ધિમાં પરિણામલક્ષી જ્ઞાન છે. અષ્ટાવક્ર ગીતામાં જનકને અષ્ટાવક્ર મહારાજ એક પહેલું જ મૂકે છે કે જનક તારે મુક્તિ જોઈએ છે, કે હા ગુરુ. તો મુક્તિમ ઈચ્છસી ચેત તાત વિષયાન વિષવત્યજ. આ વિષયોને તું ઝેરની જેમ છોડી દે બસ. જેમ કોઈ ઝેર ખાવા માટે અભરખા રાખતો નથી, અને આપણે કહીએ છીએ ને કે ભાઈ ઝેરના પારખ્યા હોય નહીં, એમ ન કહેવાય કે લાવો જરા ચાખી જોઈ, હા હા, એના પારખ્યા ન હોય બસ પતી ગયું. અરે ઉલટાનું આપણને કોઈ એમ કહી દે ભાઈ આમાં નાખ્યું છે તો એ અમૃત જેવું ભોજન હોય તો પછી અડીએ નહીં, ના એ ઝેર છે. એમ વિષયો છે હે જનક, તું ઝેર જેવા સમજી અને એને છોડી દે તો મુક્ત જ છો, વાત પતી ગઈ. આવું પરિણામલક્ષી જ્ઞાન જનક પાસે પણ હોય અને આપણે પણ મેળવવું રહ્યું. તો પછીની બાબત કે દસ ઇન્દ્રિયો, તો દસ ઇન્દ્રિયો છે એ ભક્ત એમ સમજે છે સદગુરુ થકી કે એ તો ભગવાને મને ઉપકરણો આપ્યા છે, તો ભગવાનને અર્થે જ વાપરવા, એ જ મારું પરમ કર્તવ્ય છે, તો જ હું ભક્ત ગણાવું. એને હું સંસારમાં વાપરું તો હું ભગવાનનો સેવક કે ભક્ત ન ગણાવું, આવું એની પાસે પરિણામલક્ષી જ્ઞાન છે. એટલે એ ઇન્દ્રિયોને ક્યાંય પણ સંસારમાં મોકલતો નથી, પણ ભગવાનને અને ભગવાનના સંતો ભક્તો એની સેવાને સ્વરૂપમાં રોકી રાખે છે, કારણ કે એ એના છે અને એના માટે વાપરવા, એ જ ભક્તનું કામ છે. એમાંથી થોડું ઘણું ચોરી જાય તો સાચો સેવક કહેવાય નહીં, એવું એની પાસે જ્ઞાન છે. પછી મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, તો મન છે એની સમજે છે કે એમાં વિષયોના જે સંકલ્પો થાય છે, વિષય ચિંતનમ વિકલ્પ, આ બધો જે વિષયોના વિકારોના ચિંતન કરે છે તો એ મને જન્મ મરણ ઉભા કરાવનારું છે, માટે હે મન તું એ વિષયોને છોડી દે. તો એ સંકલ્પોને દૂર કરે છે, કારણ કે મોક્ષ બગાડનાર છે, ભગવાનથી દૂર લઈ જનાર છે, એવું સમજો છે. મનમાં સંસારના ઘાટ એ મારા માટે ત્યાજ્ય છે, ચિત્તમાં ભગવાન સિવાય બીજું ચિંતન એ મારા માટે ત્યાજ્ય છે. અને અહંકાર એ રીતે સમજી શકાય, ત્રણ પ્રકારનો જે અહંકાર છે, તો સાત્વિક અહંકાર સત્કાર્ય કરે, દાન કરે, વ્રત કરે, તપ કરે, તો એનો જે અહંકાર. પછી રાજસ અહંકાર, પોતે ભોગ ભોગવે, સારી મજાની સાહેબી હોય, પૈસો હોય, ગાડીઓ હોય, બંગલા હોય, એમ સમજે મારી પાસે છે એવું કોઈની પાસે નથી, એવો જે અહંકાર એને રાજસ અહંકાર કહેવાય. અને તામસ અહંકાર, તો પોતાનું મૂર્ખાઈનું પણ અહમ હોય અને પોતાના દોષનું પણ અહમ હોય. નથી કહેતા આખા અમદાવાદમાં મારા જેવો કોઈ દાદો નથી, હો એ ગુંડો છે, પણ એને ગુંડાગીરીનું પણ અહમ છે કે મારા જેવો કોઈ ભૂંડો નહીં, હું મારા હગા બાપને બૂટ મારી દઉં, બૂટ જ મારી ને તું બીજું શું કર. આ તામસ અહંકાર છે. તો એ ત્રણેય અહંકારો છે એ ભગવાનના ભક્તને માટે પહાડ જેવા અવરોધક છે, માટે ભક્ત છે એને છોડી દે છે. અને પછી છે બુદ્ધિ. તો બુદ્ધિને એ સમજે છે કે જો બુદ્ધિ સંસારમાં નિશ્ચયો બાંધ્યા કરે કે આ મારો પરિવાર છે, આ મારો પુત્ર છે, આ મારું મકાન છે, આ મારી ખેતી છે, એવો જો બુદ્ધિ નિશ્ચય બાંધ્યા કરશે તો એના યથાર્થ નિશ્ચય ભગવાનમાં છે એમ કહી શકાય નહીં. બુદ્ધિ તો ત્યારે જ સરસ કહેવાય કે જ્યારે એક ભગવાન સિવાય બીજું બધું જ મિથ્યા છે એવો નિશ્ચયનો એક ગાંઠો બુદ્ધિમાં પડે ત્યારે એ બુદ્ધિ ભગવત સમર્પિત કહેવાય. અને સંશય એ બુદ્ધિનો ધર્મ છે. તો ભગવાનમાં, ભગવાનના સ્વરૂપમાં, શાસ્ત્રમાં, સંતમાં, સંતના વચનમાં, ભગવાનના વચનમાં એ ક્યાંય સંશય કરતો નથી, એટલા માટે એ વિશુદ્ધ થયો છે. અને એની પાસે જે આવું જે પરિણામલક્ષી જ્ઞાન છે, પરિણામે એ માયા ને માયાના 24 તત્વોથી એ ભક્ત મુક્ત થઈ જાય છે. તો આ કરવું રહ્યું. એક બીજી બાબત, બે માર્ગો છે, એક સમર્પિત માર્ગ અને બીજો સાધનાનો માર્ગ. સાધનાનો માર્ગ શું છે, એ સાધકે પોતે એક પછી એક માયાના બંધનો છોડવાના, પોતાના પુરુષાર્થથી પોતાની સાધનાથી બંધનો છોડવા, એને સાધનાનો માર્ગ કહેવાય.
પોતે પોતાના બળથી પુરુષાર્થથી સાધનો કરી કરીને બંધનો છોડે, એ સાધનાનો માર્ગ છે. પણ એક બીજો પણ આ માયાને માયાના બંધનથી છૂટવાનો માર્ગ છે, અને એ સમર્પણનો માર્ગ છે. એ ભગવાનના ચરણમાં જઈને પડી જાય છે કે મહારાજ હું તમારો છું, હું કંઈ જાણતો નથી, મારા કેટલા દુશ્મન છે એને હું ઓળખતો નથી, મારે કોને કોને છોડવા એને ઓળખતો નથી, અને કેમ છૂટે એ પણ મને ખબર નથી. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામી મા શુચઃ. હે અર્જુન, તું મારે શરણે થઈ જા, હું બધા જ બંધનોથી પાપથી હું તને છોડી દઈશ. તો પેલો પોતાના પુરુષાર્થથી છોડે સાધનાવાળો, અને સમર્પણ થયો છે, સમર્પિત થયો છે, એના બધા બંધનો પુરુષોત્તમ નારાયણ છોલી નાખે છે, એને ખોલી નાખે છે. એટલે માયાના બંધનથી ભક્ત આ બે રીતે છૂટે છૂટે ને છૂટે છે, એટલે કોઈ મૂંઝાવા જેવું નથી. તો આ રીતે 24 તત્વ એ પહેલી બાબતની વાત પૂરી કરી. હવે પછીની બાબત, જે 24 તત્વો છે એની ઉત્પત્તિની, તો એ ટૂંકમાં આપણે વચનામૃત જે અન્વય વ્યતિરેકનું 7મું વચનામૃત આવ્યું ત્યારે પણ આપણે એની ચર્ચા લીધેલી છે, અને એના છાપેલા પત્રકો પણ આપ સૌને આપેલા છે, એમાં વિગતવાર બધી વસ્તુ અપાયેલી છે. છતાં એ સૃષ્ટિકાળે પુરુષોત્તમ નારાયણ અક્ષર સામી દ્રષ્ટિ કરે, એમાંથી એક પુરુષ પેદા થાય, એ અક્ષરાત્મક પુરુષ, અક્ષર પુરુષ મૂળ પ્રકૃતિ માયામાં ગર્ભ ધરે, અને એમાંથી અનંત કોટી પ્રધાન પુરુષના જોડદાલ નીકળે. હવે એક એક પ્રધાન પુરુષ એક એક બ્રહ્માંડને સર્જે એવા એ સમર્થ છે. તો એમાંથી એક પ્રધાન પુરુષ છે એની મહારાજે અહીંયા વાત કરી, કે એ પ્રધાન પુરુષમાંથી મહત તત્વ ઉત્પન્ન થયું, મહત તત્વમાંથી 3 પ્રકારનો અહંકાર થયો, એ 3 પ્રકારના અહંકારમાંથી સાત્વિક અહંકારમાંથી મન થયું અને ઇન્દ્રિયોના દેવતા થયા, રાજસ અહંકારમાંથી 10 ઇન્દ્રિયો અને બુદ્ધિ અને પ્રાણ થયા, તામસ અહંકારમાંથી 5 ભૂત અને 5 તન માત્રા એટલે કે 5 વિષય થયા. આ રીતે આ તત્વોની ઉત્પત્તિ, એમાંથી વિરાટ થયું, બધા તત્વો ભેળા થઈ, અને એ વિરાટમાંથી પછી નાભીમાંથી બ્રહ્મા થયા, અને બ્રહ્મામાંથી પછી કશ્યપાદિક આ જે બધી પ્રજાપતિ, એમાંથી દેવ મનુષ્ય માનવ કીટ ભ્રંગ એ બધી સ્થાવર જંગમ સૃષ્ટિ થઈ ગઈ. તો આ એક ઉત્પત્તિ પ્રકરણ, કે આવી રીતે 24 તત્વો પેદા થાય છે પ્રધાન પુરુષ પછી, એની વાત આવી. હવે એ વાત ઝીણી છે, છતાં એના સાર રૂપ આપણે થોડું સમજી લેવાનું, કે ભાઈ આ બધા તત્વોની કઈ રીતે ઉત્પત્તિ છે, કે બ્રહ્માંડની કઈ રીતે ઉત્પત્તિ છે, એ તો નજરમાં આવતું નથી. ગમે તે માથું પછાડીએ તો કદાચ સમજમાં પણ ન આવે, પણ આપણે આપણી ઉત્પત્તિને સમજી લઈએ, અને એ મહત્વની. બ્રહ્માંડ કેમ થાય છે એ પછીની વાત ભાઈ, પણ આપણું આ પિંડ છે એ જે રીતે સર્જાય છે એનું જો જ્ઞાન આવી જાય તો એના બંધનથી જીવ મુકાઈ જાય. હવે આપણી ઉત્પત્તિ કેવી છે બોલો, આમાં કોઈને પૂછીએ કે ભાઈ તમારી ઉંમર કેટલી, તો કે 40 વર્ષ. કોઈને કહે કેટલી ઉંમર, તો કે 30 વર્ષ. કોઈને કહે ભાઈ કેટલી ઉંમર, તો કે 90 વર્ષ. બહુ સારું. એ 90 વર્ષ કે 40 વર્ષ કે 30 વર્ષ પહેલા ક્યાં હતા? આ રૂપમાં હતા? આ નહોતા. તો 40 વર્ષની ઉંમર હોય તો 40 વર્ષ પહેલા એ માતાના ઉદરમાં હતા, બરાબર. હવે માતાના ઉદરમાં પણ એનું સ્વરૂપ કેવું, ઉત્પત્તિ કઈ રીતે? પાણી મેં સે પુરુષ બનાયા મલ મૂત્ર કી ક્યારી. આપણે બધા જ માતાના ઉદરમાં આવી મળમૂત્રની ગંધાતી ક્યારીમાં સૂતેલા છે, 9-9 મહિના સૂતા છીએ, ઊંધે માથે સૂતા છીએ. હવે જેમ જુવાર છે એનું બીજ છોડવો હોય તેનું બીજ જુવારનો દાણો છે, મોટો છોડ થાય, આપણી જેટલી ઊંચાઈ ધરાવતો છોડ થાય, પણ એ જુવારનો દાણો આટલો તો ખરો. પણ આપણે જ્યારે આપણી ઉત્પત્તિનો વિચાર કરીએ ત્યારે આપણા કરતાં તો 1000 ગણો જુવારનો દાણો મોટો. આપણું તો ઉત્પત્તિ બીજ માઇક્રોસ્કોપથી જ જોઈ શકાય એવું આપણું એક શુક્રાણું, એમાંથી આપણી ઉત્પત્તિ છે. આંખથી પણ ન જોઈ શકાય, આપણા કરતાં તો જુવાર સારી, એનો દાણોય મોટો. પણ આપણું જે ઉત્પત્તિ કણ છે એ તો માઇક્રોસ્કોપથી જોવું પડે ત્યારે માંડ કણ દેખાય, કે હા તો આપણું અસ્તિત્વ કેવડું આ પિંડનું, જોવું પડે તોય જો દેખાય નહીં, એટલું અતિ સૂક્ષ્મ એક જે શુક્રાણુ એ માતાના ઉદરમાં હોય.
અને ધીમે ધીમે એ પાણીમાંથી, એક પાણીના બુંદમાંથી આખી આવી સરસ મજાની મજબૂત એવી કાયા, લોખંડ જેવા હાડકા, હે કેટલી સરસ મજબૂત એક આ કાયા નિર્માણ પામે છે. તો એ જે નિર્માણ છે એને જોવે તો પહેલાં આદિમાં કંઈ નહીં, એક પાણીના પરપોટા. અને જેમ જેમ ઘડાતા જાય, કહાં હે કાષ્ટન, કહાં કુહાડા, કહાં હે ગળનન હારા, અને કેમ આ માલિકે આપણો પિંડ કેમ રચ્યો. ખુદા હે ખરાદી અકલ ઉસ્મી, જ્યા દીવો આદિ અનાદિરૂ, કરતા કહાયા પવન આગ પાનીરૂ, માટી મિલાની રુદંગ કી નિશાની છે, આદમ બનાયા દિયા કાન નાસા, ચશ્મકા તમાશા, જબાકા ખુલાસા, દો કલમા પઢાયા, મુરાદમ કહે સહી કરકે, દેખો ખુદા ને કિયા છો અકલ મેન આયા. એક પાણીના બુંદમાંથી આ આટલું મોટું આ શરીર ભેંસ જેવા જાનવરને ઢીકો મારે પછાડી નેઠી નાખી દે. ये आदमी का जिस्म क्या है जिसपे सैदा है जहां, आदमी का जिस्म क्या है जिसपे सैदा है जहां, आटलो बोधो मोहित थईने पीड्यो छे या पिंड शू छे भाई. ये आदमी का जिस्म क्या है जिसपे सैदा है जहां, एक मिट्टी की इमारत एक मिट्टी का मका. आ माटी नी इमारत छे भले मोहित थया हो, પણ માટીનો રંગ રોગાન કરેલો એક આ ઇમારત મકાન છે, બીજું વિશેષ કઈ નથી. ખૂન કા ગારા ઇસમે, જે મકાનમાં ગારો વપરાય તો આમાં શું છે, ખૂન કા ગારા ઇસમે ઈટે હે જિસમે હડિયા. આ બધા હાડકા છે, એ બધી ઈટો છે, અને જે માંસ દેખાય છે એ બધો ગારો છે, અને લોહી દેખાય છે એ બધું પાણી છે, એમાંથી આ ઇમારત થઈ છે. ખૂન કા ગારા હે ઇસમે ઈટે હે જિસમે હડિયા, ચંદતા ચંદ સાસો પે ખડા હે એ ખ્યાલે આસમા. આ તો થોડા ચંદ શ્વાસો ને માથે આખી ઇમારત ઊભી છે, પણ પછી થાય તો શું થાય કે મોત કી આંધી પુર જોસ જબ ઇસે ટકરાયેગી. મોત કી પુર જોસ, આંધી એક તુફાન, મોતનું કાળનું એક થપાટ, મોત કી પુરજોશ આંધી સે જબ ટકરાયેગી, તો એ ઇમારત ટૂટ કે ભાઈ ખાક મે મિલ જાયે. બધી ઈટો ડાળા ડોખળા બધા નોખા પતી, એક જ થપાટ. આ આપણી ઉત્પત્તિ છે, બ્રહ્માંડની ઉત્પત્તિ જાય તેલ પીવા, એ આપણને સમજાય કે ન સમજાય, પણ આપણી ઉત્પત્તિ આ છે અને આ માલ છે, એ જો સમજાય તો આપણા માટે કલ્યાણને માર્ગે ચાલવા માટે પાંચ ડગલાનું સામર્થ્ય આવે આવે ને આવે. પછીની બાબત, ચાર પ્રકારના પ્રલયની વાત કરી. પહેલો પ્રલય નિત્ય, બીજો નિમિત્ત પ્રલય, ત્રીજો પ્રાકૃત પ્રલય, ચોથો આત્યંતિક પ્રલય. નિમિત્ત પ્રલય કોને કહેવાય? ક્ષણ ક્ષણ પ્રત્યે આ જે નજર સામે પશુ પક્ષી મનુષ્યો કીટ ભ્રંગ એ જે બધા મરે છે એ નિત્ય પ્રલય છે, નિત્ય નાશ, એને નિત્ય પ્રલય કહેવાય. ક્ષણ ક્ષણમાં ઉડી જાય એ નિત્ય પ્રલય છે. બીજો નિમિત્ત પ્રલય. નિમિત્ત પ્રલય એટલે ત્રિલોકીનો નાશ, સ્વર્ગલોક, મૃત્યુલોક, એટલે આ મૃત્યુલોક અને પાતાળલોક, એ ત્રિલોકી સહિત જે નાશ થાય, ત્રિલોકીનો એક સાથે નાશ થાય, એને શું કહેવાય? નિમિત્ત પ્રલય. તો એ ક્યારે થાય? ચાર અબજ અને 32 કરોડ વર્ષ જાય ત્યારે આ ત્રિલોકીનો નાશ થાય છે. 4 અબજ અને 32 કરોડ વર્ષ જાય ત્યારે આ ત્રિલોકીનો નાશ થાય છે. નિત્ય પ્રલય ક્ષણ ક્ષણ છે, નિમિત્ત પ્રલય છે એ ત્રિલોકીનો નાશ છે, અને ત્રિલોકીનો નાશ આપણા મનુષ્ય સમય પ્રમાણે 4 અબજ અને 32 કરોડ વર્ષ જાય ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે. અને એ 4 અબજ ને 32 કરોડમાં આપણા પૃથ્વી લોકમાં 1000 ચોકડી પસાર થઈ જાય છે. ચોકડી એટલે 4 યુગની એક ચોકડી, એવી 1000 ચોકડી પસાર થાય ત્યારે નિમિત્ત પ્રલય થાય, ત્રિલોકીનો નાશ થાય. 4 યુગની ચોકડી સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ. કલયુગના 4,32,000 વર્ષ, દ્વાપર યુગના 8,64
64,000 વર્ષ, ત્રેતાયુગના 12,96,000 વર્ષ અને સતયુગના 17,28,000 વર્ષ, એનો ટોટલ થાય 43,20,000 વર્ષ. ત્યારે એક ચોકડી થાય. આવી 1,000 ચોકડી માથે 3 મીંડા ચડ્યા એટલે 4,32,00,000 વર્ષ ત્યારે ત્રિલોકીનો નાશ થાય. અત્યારે હજી આપણા સમય કેટલા પસાર થયા છે? 4,32,00,000 જવા જોઈએ, એની જગ્યાએ હજી 12,05,32,450 વર્ષ ગયા છે. છેલ્લો ફોન હતો મારી પાસે. હા, હજી 32,00,000 પૂરા નથી થયા, 4,00,000 તો બાકી જ છે. 4,00,000 તો બાકી જ છે. 32,00,000 માંથી 12,00,000 જ વર્ષ ગયા છે, 5,00,000 ગયા છે અને 32,450 વર્ષ ગયા છે. જો કાઉન્ટ એ રીતે છે, અત્યારે આપણે 1,000 ચોકડીની જે વાત કરી એમાંથી 27 ચોકડી યુગની પસાર થઈ ગઈ છે અને અત્યારે 28મી તમે કલયુગે બ્રાહ્મણો સંકલ્પ કરાને વૈદિક વાંગ્મયમાં ત્યારે સાંભળજો, 28મો કળયુગ ચાલે છે. તો 28ના 27 ચોકડી પૂરી, 28ની ચોકડીમાં સતયુગ ગયો, ત્રેતા ગયો, દ્વાપર ગયો, ના કલયુગ ચાલે, એ કલયુગના 5,500 વર્ષ ગયા છે. એટલે એનો ટોટલ 27 ચોકડી અને આ છેલ્લા 28મો ટોટલ 12,05,32,450 વર્ષ થયા છે. હવે 4,32,00,000 થાય ત્યારે ત્રિલોકીનો નાશ થાય. એ નાશ કઈ રીતે થાય છે? બ્રહ્મા ત્યારે સૂવે છે એટલે ત્રિલોકીનો નાશ થાય છે. એનો સૂર્યોદયથી આપણે જેમ સૂર્યાસ્તમાં દિવસ ગણાય 12 કલાકનો, એમ બ્રહ્માનો આપણા સમય પ્રમાણે, આપણા સમય 4,32,00,000 જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ પૂરો થયો અને રાત પડી એટલે બ્રહ્મા સૂવે, એ સૂવે એમાં ત્રિલોકી ભાંગી જાય, ખલાસ થઈ. હવે જેવડો દિવસ એવડી રાત્રિ, એટલે બીજા 4,32,00,000 વર્ષની રાત્રિ, એ 32,00,000 વર્ષ, 4,32,00,000 વર્ષ સુધી આ ત્રિલોકી એમનેમ સર્જાયા વગર છે, એટલો વિરામ. પછી પાછો એ 12 કલાકનો આપણો જેમ દિવસ રાત્રિ પૂરી થાય ને બેઠા થાય, એમ બ્રહ્માની 4,32,00,000ની રાત્રિ પૂરી થાય એટલે બ્રહ્મા બેઠા થાય, જાગે, એ જાગે એટલે પાછી ત્રિલોકી બેઠી થાય. એમ ત્રિલોકી મટે થાય મટે થાય, રાત પડે ને મટી જાય, દિવસ ઉગે અને પાછી થાય. એટલે બ્રહ્માનો એક દિવસ જાગૃતિમાં રહે એમાં ત્રિલોકીની સ્થિતિ અને સૂઈ જાય એટલે ત્રિલોકીનો નાશ, એનું નામ કહેવાય નિમિત્ત પ્રલય. હવે એવો જે દિવસ છે બ્રહ્માનો, આપણો જેમ 24 કલાકનો, એમ બ્રહ્માનો એ રીતનો દિવસ અને રાતનો ગણીને સમય પિરિયડ 8,64,00,000 વર્ષ આપણા થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય, એવા 30 દિવસનો મહિનો થાય અને એવો 12 મહિનાનું એક વર્ષ થાય અને એવા 100 વર્ષ બ્રહ્મા જીવે. 50 વર્ષ એટલે પરાર્ધ કહેવાય અને 100 વર્ષ એટલે દ્વિપરાર્ધ કહેવાય. તો 100 વર્ષ બ્રહ્મા જીવે, 100 વર્ષ બ્રહ્માની આયુષ્યના પૂરા થાય, આ કેલ્ક્યુલેટરમાં આવે, આ એ બ્રહ્માના 100 વર્ષ પૂરા થાય એટલે બ્રહ્મા કાયમને માટે સુઈ જાય, મતલબ કે ગુજરી જાય, એનો દેહ પડી જાય. અને જેવો એનો દેહ પડે એટલે આ જે 14 લોક સખી આખું બ્રહ્માંડ છે એનો નાશ થાય, લય થાય અને મહતત્વાદી તત્વો એ સહિત 14 લોક સહિત વિનાશ થઈ અને બધું જ મૂળ પ્રકૃતિમાં લીન થઈ જાય. આને પ્રાકૃત પ્રલય કહેવામાં આવે છે. પ્રાકૃત પ્રલય એટલા માટે, પ્રકૃતિમાંથી થયું એ બધું જ પાછું પ્રકૃતિમાં લઈ પામે એટલા માટે ત્રીજા પ્રલયનું નામ પ્રાકૃત પ્રલય પડ્યું. હવે ચોથો આત્યંતિક પ્રલય. પહેલા પ્રલયમાં નિત્ય, બીજામાં ત્રિલોકીનો નાશ, ત્રીજા પ્રલયમાં 14 લોકનો નાશ અને છેલ્લા આત્યંતિક પ્રલયમાં અનંત કોટી બ્રહ્માંડો જે સર્જાયા હતા ને એ બધાનો નાશ થાય, લય થાય અને એ મૂળ પ્રકૃતિમાં લય પામે અને પ્રકૃતિ પુરુષ અક્ષર બ્રહ્મના તેજમાં લય પામી જાય, એ ચોથો આત્યંતિક પ્રલય કહેવાય છે. હવે આમાં કંઈ આ ખોખામાં સમજાય એવું કંઈ છે નહીં, પણ એમાં એક છેલ્લો પ્રલય છે નિત્ય પ્રલય, એને પણ જો આપણે ધ્યાનથી સમજીએ તો આપણે માટે એ જ્ઞાનનું દ્વાર બને કે જે નજર સામે ભાઈ ઘડીક પેલા કાનજીભાઈ હોય ને અલોપ થઈ જાય, લે
સમાચાર મળે શું છું, કાંજીભાઈ ગયા, મંજીભાઈ ગયા, પ્રેમજીભાઈ ગયા, કુરજીભાઈ ગયા, ભાઈ કોઈ બેઠા હોય માને નહીં પાછા. ક્ષણ ક્ષણમાં જે ગુજરી જાય છે, શરીર પડી જાય છે. એવા કોઈ 5 વર્ષ જીવે, કોઈ 25 વર્ષ, કોઈ 50 વર્ષે, કોઈ 90 વર્ષ, કોઈ 100 વર્ષ, કોઈ 110 વર્ષ, પણ જાય જાય ને જાય. કોકની આયુષ્ય ગર્ભમાં ખલાસ થઈ જાય. અરે એવી જીવસૃષ્ટિ છે કે આપણી 1 મિનિટ માંડ એવું કીટ પ્રતંગ એવું જીવડું કે જીવે, 1 મિનિટ પણ માંડ જીવે કે જીવે, ઘણાની તો 1 મિનિટમાં પેઢીઓ બદલાઈ જાય એવા સૃષ્ટિમાં જીવ છે. ઘણી વાર આમાં હું એકવાર બગીચામાં ચોપડી વાંચતો હતો, તો આ વાંચતા વાંચતા પૂર્ણ વિરામ હાલ્યું. પૂર્ણ વિરામ હોય ને, મેં કીધા પૂર્ણ વિરામ કેમ હાલ્યું, પછી જોયું ત્યાં તો જીવાય હતી. મેં કીધા પૂર્ણ વિરામ હાલે નહીં પણ હાલ્યું કા, આવી જીવાયત છે, આશ્ચર્ય ચકિત કરે એવી. તો આજે ક્ષણ ક્ષણનો નિત્ય પ્રલય આપણી સામે થાય છે. આપણે સેજ આમ હાથ કરીએ ને કેટલાય મચ્છરનો દાળવાટો વાળી નાખી, આ પ્રલય છે. કાયાઓ ભાંગી જાય છે. મહાભારત આવતું ને ત્યારનો એક પ્રસંગ છે. એક જણો પાડોશમાં જઈને મહાભારત જોવા ગયો. મહાભારત જોઈ અને ઘેરે આવ્યો. ઘેરે આવીને ઢોલિયા ઉપર બેઠો, તેની પત્ની કે કેવું રહ્યું, મારો બેટો મહાભારત બહુ સારો ખમીસ કાઢતો હતો, મારો બેટો મહાભારત બહુ સારો. કે વયો ગયો, મહાભારત બહુ સારું, એટલું માંડ બોલી શક્યો ને ખાટલામાં ઢળી પીડ્યો. લ્યો આટલું આપણું જીવન નશ્વત, બિલકુલ કોઈ ભરોસો નથી. કાલ સવારે આમાંથી કેટલા ઓછા થઈ જાય એ કાંઈ ખબર ન પડે. કાં ભાઈ કાંઈ નક્કી છે, કાંઈ આવું નશ્વર છે. કેટલાક ગયા ને કેટલાક જવાના, ના કોઈ રહ્યા ને. અરે ગયા તેના નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તો હવે કોઈ ઘેરે જતા નહીં. મરવા માટે બધા લાઈનમાં ઊભા છે, લાઈનમાં બધા લાઈનમાં ઊભા છે. જેનો નંબર આવે છે ને એ ખરી જાય છે, બસ બીજી કોઈ વાત નથી. પેલી નનામી લઈને જનાજો નીકળ્યો એટલે લોકો તો ખૂબ છાતીફાટ રડતા હતા ને. કવિએ દ્રષ્ટ જોયું ને એટલે કવિએ બહુ સરસ મજાની વાત કરી કે જનાજો ગામને ગોંદરામ પાછો ફરે છે ને, આમ માથું ફેરવે ને, ત્યારે જનાજાએ રોનારા લોકોને એમ કીધું, જનાજા હંસકર કહેતા હે ઠહેરીએ, ને અભી આતા હું, તરસતા ક્યું હે, રોતા ક્યું હે, હું તો આ જ ધંધો કરું છું, રોવો છું હું આટલા બધા, તમારે ત્યાં આવવું છે ને, આને મૂકીને હમણાં પાછો આવું છું, જેને આવું એને લેતો જઈશ. અને આવી રીતે ખેપ સદીઓથી જનાજો કર્યા કરે, એકને મૂકી આવે, પછી જેને આવ્યો હોય એને હુડાવીને પાછો મૂકી આવે, બિલકુલ હલાવ્યા ચલાવ્યા હોય એવો શાંતિથી મૂકી આવે, અને જે ગયો એ કોઈ પાછો આવે નહીં, કોઈ તાર ટપાલ ન લખે. નહીતર અત્યારે કેટલા સોલર બધા ટેલિફોન છે, ક્યાંકથી કરવું જોઈને ફોન બોન કે દાદા એ પપ્પુ હું અહીં છું, કોઈ સમાચાર આવતા નથી. ગયા તે બધા જ ચાલી નીકળ્યા છે. અવની નભ બે જાણવા, પડ ઘંટી સમતે પ્રમાણવા. અવની નભ બે જાણવા, ઘંટીમાં જેમ બે પડ હોય છે એમાં અવની ને નભ એ બે પડ છે. પડ ઘંટી સમતે પ્રમાણવા, કણ તુલ્ય જીવો ઓરાય છે, વળી દળાય વળી ઓરાય છે. આ જીવ ઓરાય, ભૂકો થાય, નીકળી જાય, વળી ઓરાય, વળી ભૂકો થાય, આવી રીતે આ દળાયા જ કરે છે સૃષ્ટિમાં. ક્ષણ ક્ષણ સામે જીવોનો નાશ થઈ જાય છે. અમારે જૂનાગઢમાં એક સાધુ હતા, બહુ વખત પહેલાંની વાત, પણ એને કોઈ ગુજરી જાય ત્યારે એને અગ્નિ ચિત્તા જે સળગા ગોઠવવાની હોય ને એ અમુકને આવડતું હોય, બધાને ના આવડે. કારણ કે આ તો કંઈ અનુભવ હોય તો હોય ભાઈ, આ તો કંઈ રોજ થોડી સળગાવવાની હોય કોઈને ઘરમાં, કે લાલ અખતરો કરી જોઈ કે દી કેમ ગોઠવાય, એવું આનો રિહર્સલ નથી હોતું.
એટલે કોઈને ફાવટ આવી જાય, ઘણામાં ગયા હોય ને કામ કર્યું હોય તો એને આવડી જાય, તો એ ગોઠવવી પડે, વ્યવસ્થિત ગોઠવે તો જ લાગે, નહીતર જલ્દી અગ્નિ લાગે નહીં. અને એમાં ચોમાસા જેવું ભેજ જેવું હોય તો અગ્નિ કોઈ રીતે ન લાગે. એક ચૂલો પેટાવો હોય ને તોય કળા જોઈએ, નહીતર ફૂંકી ફૂંકીને મરી જાવ તો ચૂલો ન પેટાય. પણ કુશળ હોય ને તો એ જરાક કાગળ મૂકે, ઘડીક ડૂચો મૂકે, ફોલા ફોલા લાકડા મૂકે, જરીક ફૂંક મારી અને ભળભળતો એકદમ ચૂલો પેટાવી. અને અમુક તો એવા ઉલટાનું હોય હળગ તો એને માથે લાકડા ઢબી ઢબીને ઠારી નાખે. તો આ સાધુને ચિત્તા ગોઠવતા બહુ સરસ આવડે. હા, તો એમાં કોઈનું પાર્ષદ કે કોઈનું અક્ષરવાસી થયા એટલે સ્મશાન લઈ જવા પડે, પણ પેલા સાધુ આવ્યા નહીં. મહાત્મ્ય ઓછું છે એ વ્યક્તિનું જે તે, પણ ન આવ્યા. એટલે એ લોકો ગયા અને થોડું આને પોતાનો આવડકનું અહમ કે હું ન જાઉં તો જોઉં છું, અત્યારે હવામાન સારું નથી એટલે કેમ બધા હવે ચિત્તા ગોઠવે છે ને કેમ સળગાવે છે, જોઉં. બંદાની જરૂર પડવાની જ તે, એટલે એ રોકાણ જ ત્યાં. પેલા બધા ગયા ને આમ જોયું ત્યાં, તો આ નહીં આવેલા. એમણે કીધું નથી આવ્યા તો કે ના, હવે ગોઠવો. ઘણા લોકો ગોઠવે પણ ચિત્તા કોઈ રીતે લાગે નહીં, પડી જાય આમ થાય, ધુમાડો થાય પણ સળગે નહીં. એટલે કોઈએ ત્યાં જઈને કીધું ભાઈ આવો અને જલ્દી ચિત્તા ગોઠવી દો તો આ કામ પતી જાય. અરે કે એમાં શું, કારણ કે એ આમંત્રણની જ રાહ જોતો હતો કે ભાઈડાનું કામ પડવું જોઈએ, એ જ અહમ. તો કે અરે એમાં શું, ચાલો હમણાં ગોઠવી દો ફટાફટ. સ્મશાને પહોંચ્યા એટલે પેલા સાધુ હશે વડીલ જેવા, એમણે કીધું ભાઈ જલ્દી વ્યવસ્થિત ગોઠવજો, અમે બહુ હેરાન થાય છે, જલ્દી પતી જાય. અરે કે એમાં શું કહેવાનું, આવા તો 60 જણાને હળગાવી નાખ્યા. કે તો 60 જણાને સળગાવ્યા તો એનો રૂદિયો માઇલો જાગ્યો નહીં નજર સામે, એને અહમ જાગ્યું. પણ આમ સળગતી ભડભડ ચિત્તાઓને જોઈ એને આ નિત્ય પ્રલયનું જ્ઞાન ન થયું. આવા તો 60 જણાને સળગાવી નાખ્યા પણ એમાં પોતાના માઇલાને સળગાવવાનો હતો એ જ્ઞાન એને આવ્યું નહીં. બીજાની ચિત્તા જોઈને જેને પોતાનું અવસાન દેખાય, પોતાનું શબ બળતું દેખાય, બીજાનો જનાવજો જોઈ નનામી જોઈને પોતાની નનામી દેખાય, બીજાનું ગઢપણ જોઈને પોતાનું ગઢપણ દેખાય, બીજાની રોગી અવસ્થા જોઈને પોતાની રોગી અવસ્થા દેખાય, એ સાધક જ્ઞાની થઈ શકે છે, નહીતર થઈ શકતો નથી. આ નિત્ય પ્રલય છે. બાજંદ મહારાજ ચાલ્યા જતા હતા લાવ લશ્કર લઈને, અને એમાં એક સાંકડી ગલીમાંથી એનું લશ્કર જતું હતું અને લશ્કર એકદમ ઊભું રહી ગયું. લાવ લશ્કર, હાથી ઘોડા ઊંટ આ તે બધું. 900 ઊંટનો રસાલો તો બાજંદના રસોડા માટે ચાલતો, એવો સમૃદ્ધિશાળી એવો મહારાજા સમ્રાટ ચક્રવર્તી જેવો. અને એ જાય નવેળીમાંથી, આ જાય લાવ લશ્કર યુદ્ધ માટે જાય છે, ચડાઈ કરવા માટે. પણ એકદમ આખું લશ્કર ઊભું રહી ગયું, સૈન્ય ઊભું રહી ગયું. એટલે બાજંદે હુકમ કર્યો, પડકાર કર્યો કે કેમ રોકી દેવામાં આવ્યું છે, કોણ છે એવો બે માથાવાળો. તપાસ કરીને માણસ જલ્દી આવ્યો કે હુજુર જહાપના, બીજું તો કંઈ નથી પણ એક ઊંટ મરી ગયું છે, હવે નવેળી સાંકડી અને એમાં ઊંટ મરી ગયો છે, એટલા માટે આ લાવ લશ્કર ચાલી શકતું નથી. બાજંદ કે ક્યા મહારાજ, ઊંટ મર ગયા હે. મર ગયા ક્યા, ચલો મેં દેખતા હું. અને બાજંદ ઊંટ પાસે આવે છે, ઊંટ પડ્યો છે આડું, દેખો એ મહારાજ ઊંટ મર ગયા. બાજંદ કે ઇસમે ક્યા મર ગયા હૈ, ઉસકો પૂંછ હૈ, પેર હૈ, મુંહ હૈ, આંખ હૈ, કાન હૈ, એ સબ હૈ, ઉસમે ક્યા મર ગયા હૈ. બોલે મહારાજ, ઉસમે સે રૂહ ચલ ગયા હૈ, પ્રાણ ચલ ગયા હૈ, આત્મા ચલ બસી. હા, આત્મા ચલ બસી, એસા મેરા હો સકતા હૈ ક્યા. આજ જહાં અપના, આપકો ભી એસા હો સકતા હૈ, આપકા પિંજર પડા રહે જાયેગા और आपकी आत्मा चली जाएगी. बाजन जोई रो एक दृष्टि, बस आटलूज, आटलू क्षणिक जीवन. बाजन त्यान त्या बधाई ने सलाम करी निकली गयो, भाई जो आटलूज क्षणिक जीवन होय तो मारे हवे आ संसार मा समय वेड़फो नथी, मारे तो परवर दिगार नी भक्ति करवी छे. बाजन त्यां थी जंगल मा फकीरी लई निकली गयो, इतिहास मा साख छे. આપણને એમ થાય કે બાજંદ રાજા છે તો એણે કેટલી લડાઈઓ લડ્યો હશે, કેટલા એને કાયપા છે, એણે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યો હશે, તો એણે ક્યાંય મરતા નહીં જોયા હોય કોઈને, તો વળી આવો સવાલ કરે છે. ના, એ બાજંદને ખબર છે, કારણ કે એ તો શીખ્યો છે ને, શિકાર કર્યા હોય, ખેલો હોય, તો આમાં કેમ ઘટે. ઘટે એટલા માટે બાજંદને એવો મનમાં ખ્યાલ કે કોઈને મારીએ ને કાપીએ ને મરી જાય, કોઈ ઘરડો થાય ને મરી જાય, કોઈ શસ્ત્ર સંપાદ થાય ને મરી જાય, એ તો સમજ્યા, પણ આમ ચાલતા ચાલતા સાજા નરવા વયા જાય આટલું બધું. એ બાજંદને સ્પાર્ક થઈ ગયો, ઓહો, મારે અને મરી જાય એ તો જોયું,
ઘરડો થાય ને વયો જાય એ તો જોયું, પણ આમ ચાલતા ચાલતા નીકળી જાય તો હવે મારે ક્યાંય જવું નથી. આ નિત્ય પ્રલયનું બાજંદ મહારાજને જ્ઞાન થઈ. પાણી કેરા બુદ બુદા અસ માનસ કી જાત, પાણીનો ધોરિયો પડતો એમાં જેમ પરપોટા થાય, પાણી કેરા બુદ બુદા અસ માનુષ કી જાત, દેખત હિ છીપ જાયગા જું તારા પ્રભાત. જેમ પ્રભાત થાય ને તારોડિયાઓના તેજ લીન થઈ જાય એમ આ પરપોટો. કદાચ પરપોટા તો ઘણી વાર તરે અને એ આપણે જોઈને પેદા થયો હોય ને તો આપણે કહી શકીએ હજી બે મિનિટ સુધી નહીં ફૂટે, પણ આનું તો એવું પણ વિલ નહીં બે મિનિટ પછી રહેશે કે કેમ, એ આ પાણીના પરપોટાનો કોઈ ભરોસો નથી. એટલે જે નિત્ય પ્રલયને જોઈ જાય છે એ માણસને જ્ઞાન જન્મે છે. એટલે મહારાજે વચનામૃતમાં એ બતાવ્યું કે આ વિશ્વની જે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય આજે જાણે તો જીવને સંસારમાંથી વૈરાગ્ય થાય છે અને ભગવાનને વિશે ભક્તિ થાય છે, આનું ફળ છે. તો નિત્ય પ્રલયને જો આપણે એક દ્રષ્ટિથી સમજવાની કોશિશ કરીએ કે લાખો ગયાને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર, લાખો ગયાને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર, સાચું કહું છું છતાં જૂઠું માને તો, મુવા કુટુંબને સંભાર, ભાઈ તું ભજી લે ને કીર્તાર, ભાઈ તું ભજી લે ને કીર્તાર. આ જ્ઞાન થાય તો માણસ પ્રભુના ભજનમાં વળે, એ નિત્ય પ્રલયની વાત. તો આપણે નિમિત્ત પ્રલય છે, પ્રાકૃત પ્રલય છે, આત્યંતિક પ્રલય છે, એમાંથી શું બોધ લેવાનો છે? એમાં સારરૂપ બોધ છે. નિમિત્ત પ્રલયમાંથી એ બોધ લેવાનો છે કે નિમિત્ત પ્રલયમાં ત્રિલોકીનો નાશ થાય છે એટલે સ્વર્ગલોક પણ નાશ પામે છે, તો એવી શું ઈચ્છા રાખવી કે જે અંતે પણ બળીને ભસ્મ થઈ જાય, ખાક થઈ જાય, એવો થોડો વહેલો મોડો પણ એ સ્વર્ગલોક પણ રહેતો નથી. માટે એવા લોકની પણ ભક્ત છે ક્યારે ઈચ્છા ન કરે, એ નિમિત્ત પ્રલયમાંથી સાર છે કે સ્વર્ગાદિક લોક પણ આખરે તો નાશ થઈ જાય છે, માટે ત્યાં જવા જેવું નથી. પ્રાકૃત પ્રલયમાં તો બ્રહ્માના લોક સુધી બધા લોક છે એ સારા ગણાય છે, પણ છતાંય બ્રહ્માના લોક પણ પ્રાકૃત પ્રલયમાં તો નાશ પામી જાય છે, તો એ લોકની પણ ઈચ્છા કે મોહ રાખ્યા જેવો નથી. અને ત્રીજો પ્રલય છે એ આત્યંતિક પ્રલય છે, એમાં તો પ્રકૃતિ પુરુષના લોક પણ નાશ પામી જાય છે, માટે એ પ્રકૃતિ પુરુષના લોક પણ ઈચ્છા કરવા જેવા નથી. આ આત્યંતિક પ્રલયમાં બધું નાશ પામે છે, પણ એક ભગવાનનું પરમ પદ અક્ષરધામ, અક્ષરધામમાં બિરાજિત પુરુષોત્તમ નારાયણ અને એના અનંત કોટી મુક્તો આ સદાને માટે શાશ્વત રહી જાય છે. માટે જીવને સમજાવવાનું કે હે જીવ, જો તું ઈચ્છા કરે તો એ પરમ પદની ઈચ્છા કરવા જેવી છે, બાકી આત્યંતિક પ્રલય સુધી બધું જ ખલાસ થઈ જાય છે. એક શાશ્વત પુરુષોત્તમ નારાયણ અને પરમ પદ અક્ષરધામ અને અક્ષરધામમાં બિરાજિત અનંત કોટી મુક્તો, આ ત્રણ શાશ્વત રહે છે, બીજા રહેતા નથી. યદ ગતવા ન નિવર્તન્તે તદ ધામ પરમ મમ. મહારાજે કહ્યું કે આત્યંતિક પ્રલય પછી પણ ભગવાનનું ધામ પુરુષોત્તમ નારાયણ અને મુક્તો એ અખંડ રહે છે. એટલે તરત જ મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, તો એ ભગવાનનું અક્ષરધામ કેવું છે? આજનો જે આ સંવાદ છે ને એ મહારાજ અને મુક્તાનંદ સ્વામીની વચ્ચે બહુ જામ્યો છે, એવા એ સમજ્યું અને આપણા માટે તરત પૂછ્યું કે મહારાજ, તમે એમ કહો છો કે એક અક્ષરધામ રહી જાય છે, એવું જે ભગવાનનું ધામ છે એમાં ભક્તો રહી જાય છે અને પુરુષોત્તમ નારાયણ આપ રહો છો, તો એ ધામ કેવું છે મને વર્ણન કરો. મહારાજે કહ્યું કે સ્વામી, ભગવાનનું ધામ છે ને તો સનાતન છે, અનંત છે, સત્ય છે, અખંડ છે, એ બધી વાત સાચી. એમ કહીને પછી મહારાજે સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું. જુઓ, દાખલાથી સમજાવી. આ જે સમગ્ર પૃથ્વી છે, કેવું સરસ દ્રષ્ટાંત કે આ સમગ્ર પૃથ્વીનો ગોળો છે એ કાચનો હોય, એના ઉપર જે પર્વતો છે, વૃક્ષો છે, મનુષ્યો છે, પશુ પક્ષી આ તે બધા જ, પતંગિયા તિતલી બધા જ કાચના હોય, કાચના પારદર્શક ચળકતા એવી પૃથ્વી, પૃથ્વી ઉપરના પર્વતાદિક વૃક્ષાદિ કાચના હોય, અને આકાશમાં જેટલા તારલાઓ છે બધા જ તારલાઓ સૂર્ય થઈને ઝળકે, અને પછી આ જે કાચની પૃથ્વી વૃક્ષાદિક
પર્વત આદિક સહિત જેવી ઝળકી ઉઠે અને શોભાઈ ઉઠે એવી ભગવાનનું અક્ષરધામ એવું શોભાય, ઝળકતું ઝળહળતું તેજ તેજથી ઝળકતું ભગવાનનું અક્ષરધામ છે. કેટલું તેજ છે, જેટલા તારલાઓ એટલા સૂર્યો, અને પૃથ્વી કાચની હોય તેજ તેજ જહાં તેજ એવું ભગવાનનું ધામ છે. આટલું તો ન કહી શકાય, પણ એક સાદો દ્રષ્ટાંત બતાવ્યું કે આવું ભગવાનનું ધામ છે, એવું તેજસ્વી ભગવાનનું ધામ છે. એને મહારાજ કે ભગવાનના ભક્ત છે, સમાધિમાં દેખે છે, ખોટું નથી. જેને સમાધિ હોય એને પૂછી જોજો, એ દેખે છે અને ભગવાનના ભક્ત એ ધામને પામે પણ છે એમ. હા, આપણા માટે તો ભગવાને વચન આપ્યું છે, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એન બદલે સર્વે જનને જણાવું. ભક્તને નહીં, અભક્તને પણ હું જણાવું કે ભગવાન સ્વામિનારાયણનો જે આશ્રિત થયો, કેટલું કરુણા કે એને અંતકાળે મારે જરૂર તેડવા જવું. જેણે મારી કંઠી ગળામાં નાખી અને એ મારો આશ્રિત થયો, તો એને અંતકાળે હું જરૂર તેડવા માટે આવું છું. અને એ કંઈ જૂઠી વાત નથી. હમણાંના તાજા પ્રસંગો, વિસાવદર પાસે કાંકચિયાળી ગામ છે, આ 1996ના માર્ચ મહિનાની જ વાત છે. કાનાણી ધીરુભાઈ જેઠાભાઈ, એ ધીરુભાઈની ઉંમર 50ની આસપાસ, જેઠા બાપા પણ બેઠેલા, એની ઉંમર 70 વર્ષની. ધીરુભાઈને કિડનીની બીમારી, થોડી દવા ત્યાં કરી હશે, પણ એ પછી અમદાવાદ એમને લાવવામાં આવ્યા, સિવિલમાં દાખલ કર્યા, ડૉક્ટરે ચેક કર્યા, ડૉક્ટર કે હવે આ તો બંને કિડનીઓ ખલાસ છે અને ડાયાલિસિસ ઉપર ગોઠવ્યા. કિડની ફેલ થાય એટલે ડાયાલિસિસ ઉપર મૂકે, એવી રીતે ધીરુભાઈને ડાયાલિસિસ ઉપર મૂક્યા, બંને કિડનીઓ ફેલ. ડૉક્ટરે કીધું કે આ કેસ હવે તો કઠિન છે ભાઈ. ઠીક, ડાયાલિસિસ ઉપર મૂક્યા, લોહી બધું શુદ્ધ થયું, એટલે પછી સિવિલમાં તો બધા ભાડા આ તે બધું જે તે હોય સગવડતા અગવડતાઓ, એટલે બાપુનગરમાં જ એમણે એક મકાન ભાડે લીધું અને એ ડાયાલિસિસ પત્યા પછી ત્યાં પોતે રહેવા ગયા કે જરૂર પડે ત્યારે હોસ્પિટલ આવીએ, વળી પાછા આપણે ત્યાં જઈએ, એટલે એક મકાન ભાડે લીધું. આ બનેલી જ વાત. એ દરમિયાન એમના બાપા, જેઠા બાપા કાંગચિયાળીથી એને મળવા આવ્યા, એટલે બાપા પણ ત્યાં છે. બીજે દિવસે ધીરુભાઈને થોડી દાઢી વધી ગયેલી, એટલે એમણે કીધું મારે દાઢી કરાવવી છે. વાળંદને બોલાવ્યો, વાળંદે દાઢી બનાવી દીધી, વાળંદની ટેવ પ્રમાણે આમ અરીસો ધરે. ધીરુભાઈ અરીસામાં આમ નજર કરી તો આમ જોઈ રહ્યા, અરીસો મૂકી દીધો, પણ પછી તરત જ બાપાને કીધું, બાપા હવે હું નહીં રહું. કાં દીકરા, મારી મોઢાની કાંતિ મેં અરીસામાં જોઈને મારી કાંતિ હવે રહેવાનું બતાવતી નથી, હવે મારું શરીર પડી જશે અને મહારાજ મને તેડી જશે. જેઠા બાપા 70 વર્ષના, દીકરો આમ ચાલ્યો જાય અને બાપ કે હવે જવાના ટાણા તો અમારા છે, એની આંખમાં આંસુ આવી ગયા. રાત પડી એટલે બાપા ભગવાનને પ્રાર્થના કરે કે મહારાજ, દીકરો જાય ને બાપ બેસે, મેં એવા શું પાપ કર્યા છે, હું તમારો ભગત છું મહારાજ, દીકરા પહેલાં અને હું પછી. ભજન કરે ને મનમાં એમ થયા કરે કે હવે અમારી ઉંમર આવવાની થઈ છે, દીકરો વયો જાય એના કરતા મને તમારા ધામમાં લઈ જાઓ. આરતથી ભગવાનને માળા કરે, પ્રાર્થના કરે છે. બન્યું શું, એ જ વખતે 2:30 વાગ્યે બાપાને શ્વાસ ચડ્યો અને તરત બધા જાગી ગયા. બાપા કે મને શ્વાસ સમાતો નથી, ફાલો પથારી નીચે લઈ લ્યો, મારે ધામમાં જવાનું થયું છે. લો બોલો, એક સંકલ્પથી મારે ધામમાં જવાનું થયું છે અને બધા ધૂમ કરો, હમણાં મારો વાલીડો આવશે અને મને તેડી જશે. રાત્રે 3:35 મિનિટે એક્ઝેક્ટ પરાતપર પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એ બાપુનગરમાં ભાડે રાખેલા મકાનમાં આવીને ઊભા રહ્યા. જેઠા હાલો, બોલો આ રોકડા કલ્યાણ, હાલો જેઠા બહુ અફસોસ કરો છો, હાલો. અને જેઠા બાપાએ કીધું, જો મહારાજ આવ્યા છે, જય સ્વામિનારાયણ, હવે હું જાઉં છું. જય સ્વામિનારાયણ કે જેઠા બાપા સૂઈ ગયા, પણ મહારાજ ધીરુભાઈને દર્શન પણ આપ્યા. ધીરુભાઈ દોડીને મહારાજના પગ પકડી લીધા, મહારાજ મને લઈ જાઓ, હવે મારે તો રહેવાનું છે જ નહીં, મારા બાપને લઈ ગયા, હું તો એવો જ છું, હું તો રોગી છું, મને આમાંથી છોડાવો, લઈ જાઓ. મહારાજ કે ધીરુ હજી તારે વાર છે. અરે રે મહારાજ, હવે મને કેટલું રહેવાનું, મારે આવવું છે, મારે ધામમાં આવવું છે.
જેમ છોકરો વ્યન કરે કે બાપા મારે આવવું છે, મારે અમરેલી આવવું છે, મારે જાફરાબાદ આવવું છે, એમ આ છોકરો બાપનું શબ્દ છે અને બાપ વિમાનમાં બેઠો છે મહારાજની સાથે, છોકરો કે મહારાજ મારે આવવું છે, મને લઈ જાઓ, મારે હવે કોઈ જગ્યાએ વાસના નથી. મહારાજ કે તને એક મહિના પછી લઈ જઈશ, બસ અત્યારે રે. અને મહારાજ સડસડાટ અદ્રશ્ય થઈ ગયા. આ બધું પછી સિવિલનું બધું જે હતું એ બધું છૂટું કર્યું. ભાઈ હવે શું, મહારાજ કઈ નીકળી ગયા, એક મહિના પછી લઈ જવો છે, પછી નકામું સિવિલમાં વળીએ ડાયાલિસિસ ને આ બધું, તે શું આવવાનો છે, આવવાનો છે, કારણ કે પ્રતીત છે અને નજરની વાત છે. એ બધા જ આવ્યા ઘેરે કાંકચિયાળી. અને પછી એમણે દેશી જે થોડા ઘણા પીડા ન થાય એવા બધા ઔષધો શરૂ રાખ્યા, મહારાજનું ભજન કરે. એ જેઠા બાપા ચૈત્ર સુધી નવમને દિવસે રાત્રે 3:35 ગયા. એ જ દિવસ આવ્યો વૈશાખ સુધી ચોથનો, રાત્રે ચૈત્ર પછી વૈશાખ, એ જ વૈશાખ સુધી ચોથ, એ જ રાત્રિનો સમય 3:35 મહારાજ ધીરુની પાસે આવીને ઉભા. ચાલો મહિનો પૂરો થઈ ગયો છે ભગત, ભલે મહારાજ, બધાને કહ્યું કે મહારાજ આવ્યા છે અને હું જાઉં છું, લ્યો જય સ્વામિનારાયણ. આ 1996 માર્ચ મહિનાની ઘટેલી ઘટના છે. અને આ ઈડર જે આપણે હિંમતનગર પાસે ઈડર ગામ છે એનો પરસોત્તમભાઈ લલ્લુભાઈ, 51 ઉંમર, જીભનું કેન્સર, પણ એમનો 20 દીકરો ધામમાં ગયો. પછી બાપાને એમ થયું કરે ભાઈ મને જીભનું કેન્સર છે, મારે જવું જ જોઈએ. એને એવો વિચાર થયો, એ 11:05 ની વાત, મારે જવું જોઈએ. મહારાજને પ્રાર્થના કરવા માંડ્યા અને દવાને અન્ન બંધ કરી દીધું. મહારાજ આવ્યા, ઘરના બધાએ કીધું શું છે, અરે મહારાજ આવ્યા છે. અને મહારાજને જાણે આમ ચાંદલો કરે છે, હાર પહેરાવે છે, આરતી ઉતારે છે, એ બધું જોવે આ બધા ઘરના બધા. મહારાજ આવી ગયા છે, ભક્ત એની પૂજા કરે છે આ પરસોત્તમભાઈ. અને બધાને કહ્યું જો મહારાજ આવ્યા છે, લ્યો જય સ્વામિનારાયણ. 11:05 ની હિંમત આ ઈડરની, આ પરસોત્તમ લલ્લુભાઈ 51 ઉંમરે, આજે આ કળિયુગમાં અગણિત દાખલાઓ છે કે જે આવું તેજ તેજના અંબાર અક્ષરપદ ધામમાં પુરુષોત્તમ નારાયણ આવીને લઈ જાય છે. તો આવી રીતે 5 બાબતોને આપણે જુદા જ એંગલથી સમજવાનો, ઉપયોગી રીતે વિચારવાનો પ્રયાસ કર્યો છે અને 12મું વચનામૃત એ રીતે પૂરું કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.